વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાનો ઉકેલ મેળવીએ. આ દાખલામાં ક્વેશ્ચનમાં એમ કીધું છે કે જો સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જ્યાં એ બરાબર ઝીરો નથી, એ પ્લસ બી પ્લસ સી બિલોંગ્સ ટુ આર, બટ ધીસ ડઝન્ટ મેટર. આપણને દ્વિઘાત સમીકરણના નિયમમાં ખબર જ છે કે આ એ છે તે ઝીરો નહીં હોવો જોઈએ અને એ બી સી છે તે આરના સભ્યો હોવા જોઈએ. આર ઇઝ અ સેટ ઓફ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, ના બીજ વાસ્તવિક અને સમાન હોય. નાઉ બીજ સમાન હોય તો ડીની વેલ્યુ કેટલી હોય? આપણે આગળ ટેબલમાં જોયું અને ઘણા બધા દાખલા બી ગણ્યા. બીજ સમાન હોય સમીકરણના, દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો ડીની વેલ્યુ એટલે કે વિવેચકની વેલ્યુ કેટલી હોય? તો વિવેચકની વેલ્યુ હશે શૂન્ય, રાઈટ? સો આપણને એટલું ખબર પડી ગઈ કે ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને આપણે પ્રૂવ કરવાનું છે એ જેમ બી ઇઝ ઇક્વલ ટુ બી જેમ સી. ઓકે, નાવ આપણે સૌથી પહેલાં એ લખી દઈએ કે એ એક્સ સ્ક્વેર પ્લસ ટુ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, રાઈટ? ક્વેશ્ચનમાંથી લખ્યું મેં આ. નાવ એની વેલ્યુ કેટલી થશે? તો એ બીની વેલ્યુ શું થશે? તો દેટ્સ 2x, બીની વેલ્યુ શું થશે? સોરી 2b, રાઈટ? હવે તમને ક્વેશ્ચન થાય કેમ 2b? તો જુઓ, એક્સ વર્ગની સાથે હોય તેની વેલ્યુ a, એક્સની સાથે હોય તેની વેલ્યુ b, અને છેલ્લું અચળ પદ c બરાબર c, રાઈટ? નવ સમીકરણના બીજ સમાન છે એટલે d બરાબર 0. d નું સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac, આમાં b ની કિંમત મૂકીએ, દેટ્સ 2b સ્ક્વેર માઇનસ 4 a અને c ની કિંમત, તો a બરાબર a, c બરાબર c. સો 2b નો સ્ક્વેર શું થશે? તો 2b હોલ સ્ક્વેર છે. જુઓ, હોલ સ્ક્વેર એટલે આખાનો વર્ગ છે, આની ઓનરશીપ આખાની છે. તો શું થશે? 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 2 4 અને b વર્ગ, 4b સ્ક્વેર, રાઈટ? ઓકે, તો અહીંયા હું લખીશ 4b સ્ક્વેર. એટલે હવે તમે 4b સ્ક્વેર આ રીતે નહીં લખી શકો. રીઝન કે હવે આખાનો વર્ગ નથી, હવે ખાલી બીનો જ વર્ગ છે, એટલે આ રીતે લખાય, રાઈટ? સો ડોન્ટ ક્લોઝ ધી બ્રેકેટ, બ્રેકેટને બંધ નહીં કરતા, કાઉન્ટ્સને બંધ નહીં કરી શકાય. સો ધીસ ઇઝ 4b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. નાવ 4b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4ac, આખું પેલી બાજુ જાય તો પ્લસ 4ac. નાવ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ac અપોન 4, 4 4 કેન્સલ, સો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac. બી સ્ક્વેર એટલે b ગુણ્યા b, બરાબર છે? ઓકે, હવે આ b, આ b ને આ બાજુ લઈ લીધું તો ભાગકારમાં એની નીચે આવી ગયો b, અને આ c છે તે આ બાજુ લઈ લીધું. હવે જુઓ, મને કંઈક પ્રૂવ થતું એવું લાગી રહ્યું છે, મારે આ પ્રૂવ કરવાનું છે. તો હવે હું તમને એમ કહું કે 2xy ઇઝ ઇક્વલ ટુ 2xy ઇઝ ઇક્વલ ટુ 5, અને પછી એમ કહું કે 5 ઇઝ ઇક્વલ ટુ 2xy. સો ડોન્ટ યુ થિંક સો બંને વસ્તુ સરખી છે, રાઈટ? મેં ખાલી બંનેને ઇક્વલ ટુની સાઇડ ફેરવી નાખી, રાઈટ? તો હવે હું આજે સાબિત કરવાનું છે, મારે ફાઇનલી ત્યાં પહોંચવાનું છે, એટલે આને હું હજુ વધારે સાઈડ તો લખીશ. તો એ બી લેફ્ટ સાઈડ અને બી સી રાઇટ સાઈડ લખી દઈશ, રાઈટ? આ બી જે બી અપોન સી ઇઝ બી જેમ સી, અને એ એ અપોન બી ઇઝ એ જેમ બી. સો એ જેમ બી, બી જેમ સી, રાઈટ? ઓકે, નાવ લેટ સોલ્વ ધી નેક્સ્ટ સમ. જુઓ, હવે કોયડા ઉપર આપણે આવી ગયા, અને કોયડાઓ જે દ્વિઘાત સમીકરણ તે ખરેખર ખૂબ જ સરળ છે, રાઈટ? તમારે ધ્યાનથી સમજવાની જરૂર છે, અને સેમ આપણે ગયા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં કર્યું હતું એ જ પ્રમાણે સરખા જેવા દાખલા આપણે ભેગા કર્યા છે, રાઈટ? જે દાખલાઓ આખા ચોપડીની અંદર મને સરખા જેવા દેખાય છે, ટુગેધર એટલે કે જોડે મેં લઈ લીધા છે, સાથે લઈ લીધા છે. ઓકે, આપણે પહેલાં સોલ્વ કરીએ. બે અંકોની એક સંખ્યાના બે અંકોની, મતલબ કે બે અંકની એક સંખ્યા છે, રાઈટ? દાખલા તરીકે 25, તો આને બે અંકની સંખ્યા કહેવાય. 26, તો આને બે અંકની સંખ્યા કહેવાય. ગુણાકાર 21 છે, એટલે આનું એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો 37, 3 7 21, રાઈટ? બે અંકોની એક સંખ્યાના, એટલે બે અંકોની એક સંખ્યા છે અને તેના અંકોનો ગુણાકાર 21 છે. હવે આ જે લીધું તેમ ફક્ત ઉદાહરણ સમજવા માટે લીધું, રિયલમાં આન્સર કેન બી ડિફરન્ટ, રાઈટ? ઓકે, જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો જૂની સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળે છે. ઓકે, હવે તમે બહુ ડીપમાં નહીં જાઓ, અહીંયાથી કદાચ તમને અઘરું લાગતું હશે કે આ સ્ટેટમેન્ટ શું કહે છે, બટ લીવ દેટ ટેમ્પરરી. તમે આટલું જ સમજો, બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. ઓકે, તો આપણે એને સોલ્વ કરીએ. તો બે અંકોની સંખ્યા છે, તો બે અંકોની સંખ્યામાં આપણે બે વસ્તુ ધારવા, એમાં એક વસ્તુ આપણે ધારવાની છે. જુઓ, એનું આપણે સારામાં સારું એક્ઝામ્પલ લઈએ કે હું તમને એમ કહું કે 5ને હું કશાકથી મલ્ટીપ્લાય કરું છું અને મને 15 મળે છે, તો અહીંયા કઈ સંખ્યા હશે? તો અહીંયા 3 હશે, રાઈટ? તો આ 3 મને મળી ગઈ. તો એ જ રીતે આમાં બે અંકોની સંખ્યા છે, બરાબર છે? તો આપણે લખી દઈએ અહીંયા એકમ, અહીંયા દશક, રાઈટ? એકમ દશક. તો અહીંયા ગુણાકાર મને મળે છે 21, અને અહીંયા હું લઈ લઉં સપોઝ 7, તો 7ને કેટલાથી ગુણીએ તો 21 મળે, તો બીજો નંબર 3 હશે. હવે આ 3 મને કઈ રીતે મળ્યો? તો આ 21ને જવાબને હું 7થી ભાગી નાખું તો 3 મળી જાય,
રાઈટ ઓકે. હવે જુઓ, ખૂબ જ મહત્વનું છે, તમને કન્ફ્યુઝિંગ લાગે એવું છે, બટ તમને સમજ પડી જશે. મેં એક ઉદાહરણ લીધું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધારી લઈએ કે તે સંખ્યાનો દશકનો અંક એક્સ છે, રાઈટ? એટલે મેં તમને હમણાં જ કીધું દશકનો અંક એક્સ છે, દશક એકમ. આ કઈ રીતે આવે ખબર પડે ને, 21 સંખ્યા હોય તો આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય. તો દશકનો અંક આપણે ધારી લીધો એક્સ, અને બે સંખ્યાનો ગુણાકાર આપણને આપેલો છે 21. તો આ સંખ્યા કઈ હશે? તો દેટ ઇઝ 21 અપોન એક્સ. જેમ આગળ આપણે કર્યું હતું, આગળ મેં તમને સમજાવ્યું કે 7 ગુણ્યા કેટલા કરીએ તો 21 આવે. તો તમને કઈ રીતે મળે? તો 21ના છેદમાં 7 કરીને આ સંખ્યા મળે 3. તો એ જ રીતે અહીંયા 21ના છેદમાં એક્સ આ સંખ્યા ખબર નથી. તો દશકનો અંક એક્સ છે, એકમનો અંક 21ના છેદમાં એક્સ છે. નાઉ તમને ક્વેશ્ચન થાય કે મને ક્યાંથી ખબર પડી કે મારે દશકનો અંક જ એક્સ ધારવાનો? તો એનું સોલ્યુશન એ છે કે તમે એકમનો અંક એક્સ ધારી લેશો તોય ચાલશે, રાઈટ? દાખલા તરીકે દશક, ફરીથી લખું છું, એકમ. તો તમે એકમનો અંક એક્સ ધારી લેશો તોય ચાલશે. તો દશકનો અંક 21ના છેદમાં એક્સ આવશે, રાઈટ? કારણ કે કશાકથી એક્સને મલ્ટીપ્લાય કરીને મને 21 મળે છે, તો આ સંખ્યા બી એ રીતે જ મળશે. સપોઝ અહીંયા 3 છે, અહીંયા 21 છે, 3ને સેનાથી મલ્ટીપ્લાય કરતો 21 આવે, તો તમે 21ના છેદમાં 3 લખશો. અહીંયા 3 7 21 7 આવી ગયું ને, રાઈટ? એટલે બંનેમાંથી કોઈ બી એકને ધારો તો એનાથી જવાબ પર કોઈ ફરક પડતો નથી. આપણે દાખલો એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમને કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં. સો આઈ થિંક ટીલ નાઉ ધીસ ક્લિયર. નાઉ તે એકમનો અંક શું થશે? તો 21ના છેદમાં એક્સ. ઓકે, હવે આપણને આટલામાં કોઈને કોઈ કન્ફ્યુઝન નથી. નાઉ એકમનો અંક અને દશકનો અંક લખી દઈએ. તો એકમનો અંક શું આવ્યો? 21ના છેદમાં એક્સ, અને દશકનો અંક એક્સ. હવે સ્થાન કિંમત, આપણે નાના ધોરણમાં સ્થાન કિંમત કરતા હતા કે ભાઈ 215 હોય તો 5ની સ્થાન કિંમત થશે 5, બરાબર છે? 1ની સ્થાન કિંમત થશે 10, અને 2ની સ્થાન કિંમત થશે 200. આ થશે 215. ઇઝ ધીસ ક્લિયર? 200 + 10 + 5, રાઈટ? 215. ઓકે, નાઉ એકમના અંકને સેનાથી ગુણાકાર કરવાનો? તો એકમના અંકને જુઓ, આ કેસની અંદર 215માં એકમના અંકને 1થી જ ગુણ્યો એટલે 5 આવ્યું. તો અહીંયા બી એકમના અંકને 1થી ગુણો તો 21ના છેદમાં 1 જ આવે, અને દશકના અંકને 10થી. જુઓ આની સ્થાન કિંમત કેટલી થાય? આની સ્થાન કિંમત થાય 10, એટલે આને 10થી ગુણ્યો, અને આની આને 100થી ગુણવું પડે. હવે આનો સરવાળો કેમ કરવાનો? અહીંયા હું લખીશ કે તે સંખ્યા છે, રાઈટ? તે સંખ્યા છે 10x + 21ના છેદમાં x. તો તમને ક્વેશ્ચન થાય કે સરવાળો કેમ કર્યો? તો જુઓ 215, બસ ઓપન લખીએ આપણે, અહીંયા મેથ જેવું થોડું ખરાબ થઈ ગયું, રાઈટ? 215 છે, બરાબર? તો મને પ્લેસ વેલ્યુ ખબર હોય 5 10 200, તો આ 3 એ 3નું પ્લસ કરવાથી મને સંખ્યા મળે ને. જવાબ પરથી સવાલ જોતો હોય, આના પરથી આ જોતો હોય, તો આ 3 એ 3નું પ્લસ કરવું પડે, એટલે અહીંયા પ્લસ સાઇન આવ્યું. તો આઈ થિંક ટિલ નાઉ ઇટ્સ વેરી વેરી ક્લિયર ટુ એવરીવન. નાઉ તેમાં 36 ઉમેરવામાં આવે, તેમાં એટલે આ સંખ્યામાં, આ સંખ્યામાં 36 ઉમેરવામાં આવે, રાઈટ? તેમાં એટલે આ સંખ્યામાં. તો આ સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો જૂની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો હવે હું આ સ્ટેટમેન્ટ સમજાવું. ઓકે, નાઉ યુનિટ એન્ડ ટેન. હવે સંખોની સંખ્યાના અંકોની અદલાબદલી, એટલે પહેલાં એકમના સ્થાને શું હતું? 21ના છેદમાં એક્સ. દશકના સ્થાને શું હતું? એક્સ. તો એક્સને આપણે એકમના સ્થાને લઈ લઈએ, અને 21ના છેદમાં એક્સને આપણે દશકના સ્થાને લઈ લઈએ. હવે આને 1થી ગુણો એટલે એક્સ, અને આને 10થી ગુણો તો 10 × 21ના છેદમાં એક્સ, એટલે તમે કહી શકો 210 ના છેદમાં એક્સ, બરાબર છે? ઓકે, હવે આ સમીકરણ મેં બનાવ્યું. હવે આ સમીકરણ કઈ રીતે બન્યું? તો આ સ્ટેટમેન્ટ ધ્યાનથી વાંચીએ આપણે, કે જો તેમાં 36 ઉમેરવામાં આવે, એટલે જૂની સંખ્યામાં 36 ઉમેરવામાં આવે, તો 36 ઉમેરી દીધા, તો આ જે નવી સંખ્યા મળે છે તે જૂની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો અદલાબદલી વાળી સંખ્યા આ છે. ઇઝ ધીસ અન્ડરસ્ટુડ બાય યુ? અદલાબદલી કરવાવાળી સંખ્યા કઈ છે? તો અદલાબદલી કરવાવાળી સંખ્યા એ છે 10 × 21ના છેદમાં x + x. તો આ અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા છે. તો અહીંયા મેં 36 ઉમેરી દીધા, અને આ સંખ્યા મને મળી ગઈ. સમજ પડી રહી છે? આ સંખ્યામાં મેં 36 ઉમેરી દીધા, અને આ અદલાબદલી કરવાવાળી સંખ્યા મેં અહીંયા લખી દીધી, એટલે આ મારું સમીકરણ બની ગયું. હવે આપણે આને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ. ઓકે, તો અહીંયા આપણે લસા લઈ લેવાનું છે એક્સ, રાઈટ? એક્સ આ નીચે કંઈ નથી, તો એકથી એકને કેટલાથી મલ્ટીપ્લાય કરતો એક્સ આવે એક્સ, એક્સને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો એક્સ આવે એક, એકને કેટલાથી મલ્ટીપ્લાય કરતો એક્સ આવે એક્સ. અહીંયા ભૂલમાં ડબલ ટાઈમ, ચલો લેટ સોલ્વ હેડ. ઓકે, ચલો જસ્ટ ઇગ્નોર ધીસ, રાઈટ? તમે એકવાર જ મલ્ટીપ્લાય લખજો, બાય મિસ્ટેક મેં બે વાર કરીને એક બીજા બસ કેન્સલ ધીસ, રાઈટ? એકવાર લખજો. ઓકે, અને 210ને કેટલાથી મલ્ટી, ઓકે આ 210 ક્યાંથી આવ્યું? તો 10 છે ને, જુઓ ધીસ ઇઝ ઓલ્સો મે બી કન્ફ્યુઝન ઇન યોર માઇન્ડ, કે 10 21ના છેદમાં એક્સ. તો આ 10 બંને સાથે નથી, 10 ખાલી
અંશ સાથે જ કહેવાય 210. ઇવન આવું બી હોત ને 10 21 ના છેદમાં એક્સ, તો બી હું આની સાથે નહીં લેતે, કારણ કે અંશ સાથે અંશ ને છેદ સાથે છેદ, તો આની કંઈ નહીં તો એક કહેવાય, છેદ છેદ જોડે અંશ અંશ જોડે, રાઈટ? એટલે 210 ના છેદમાં એક્સ, અને અહીંયા એક્સને કેટલાથી મલ્ટીપ્લાય કરતો એક્સ આવે, તો એક્સને 1 થી, અને અહીંયા અગેન 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો એક્સ આવે, એક્સથી, બરાબર છે? ઓકે, તો આખાનો લસાઅ મેં એક્સ લઈ લીધો, હવે છેદ કાઢી નાખવાનો. 10x × x x² 21 36x 210 એક્સ વર્ગ. હવે સજાતીય પદો ભેગા કરીએ તો એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર વાળું સજાતીય પદ કહેવાય. એક્સ સ્ક્વેર આ બાજુ આવશે તો માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર છે? આ થયું 36x, આ 21 ને આપણે અહીંયા છેલ્લે લખી દઈએ 210 સજાતીય પદો જોડે. 10x² માંથી 1x² જાય તો 9x² 36x એમનું એમ, અને અહીંયા આપણે 210 માંથી 21 માઇનસ કરવાના છે, તો આઈ થિંક 189, રાઈટ? તો અહીંયા લખ્યું 189, મોટી સંખ્યા ચિહ્ન, હજુ આ વત્તા ઓછા નિયમો, 210 માંથી 21 જાય તો 189, અને મોટી સંખ્યા ચિહ્ન ઓછા 189, તો આટલું મને મળી ગયું. હવે આપણે આગળ જઈએ, તો આખા સમીકરણમાંથી મેં 9 કોમન લઈ લીધું, પણ કઈ રીતે કોમન લીધું તે મેં નથી બતાવ્યું, સો લેટ મી શો ઇટ ઓવર હિયર, રાઈટ? હું બતાવું છું, જુઓ. ઇન શોર્ટ મેં શું કર્યું, આખા સમીકરણને 9 થી ડિવાઈડ કરી દીધું, ને આપણો નિયમ છે કે આખા સમીકરણને એક જ નંબરથી મલ્ટીપ્લાય ડિવાઈડ, ગુણાકાર અથવા ભાગાકાર કરો તો જવાબ પર ફરક પડતો નથી, તો મેં આખા સમીકરણને 9 થી ડિવાઈડ કરી દીધું, 9 થી ભાગાકાર કરી દીધો, તો અહીંયા શું થાય છે જુઓ. હવે સો 9 9 કેન્સલ, 9 × 36 એટલે આ 4x, અને 9 2 18, 9 91 એટલે 21, અને 0 ને 9 થી ડિવાઈડ કરો તો 0 જ આવે, એટલે અહીંયા એક્સ વર્ગ વત્તા 4x ઓછા 21 બરાબર 0. હવે દ્વિઘાત સમીકરણ કઈ રીતે સોલ્વ કરીશું આપણે, તો આની શરતો શું, આની શરતો એ છે કે ગુણાકાર કરો 21 ને એવા ભાગ પાડવાના કે ગુણાકાર કરો તો ઓછા 21 આવે, અને સરવાળો કરો તો વત્તા 4 આવે, રાઈટ? હવે અહીંયા 21 ના હું ભાગ પાડી રહ્યો છું, રાઈટ? 21 ના હું ભાગ પાડી રહ્યો છું, 3 7 21 7 1 7, તો મને ખબર પડી ગઈ કે આટલા જ ભાગ છે, એટલે આ જ બે ટીમ હશે, 7 અને 3 7 અને 3. હવે ગુણાકાર માઇનસમાં જોવે છે, નાની સંખ્યાને માઇનસ ચિહ્ન આપીશ, કેમ? તો કે અહીંયા વધતા ઓછા મને વધતા જોઈએ છે, અને મોટી સંખ્યાને ચિહ્ન અપાય છે જનરલી જવાબને, તો આને મારે વધતા જ રાખવું પડે, એટલે અહીંયા હું કરીશ ઓછા 3. થઈ ગયું બંને શરતોનું પાલન, ગુણાકાર ઓછા 21 અને સરવાળો વધતા 4, રાઈટ? આને તમે આગળ સોલ્વ કરો તો વધતા ઓછા ઓછા 7 માં 3 જાય તો 4, મોટી સંખ્યાને ચિહ્ન વધતા 4, રાઈટ? સો અહીંયા આટલું સોલ્યુશન મને મળી ગયું, તો અહીંયા હવે આગળ હું સોલ્વ કરીશ. સોલ્વ કરી રીતે કરીશું, તો એક્સ વર્ગ પછી હું લખી દઈશ, એક્સ વર્ગ પછી હું લખીશ વત્તા 7x ઓછા 3x, બરાબર છે? આ બંનેમાંથી કોમન એક્સ, રાઈટ? (x+7) આ બંનેમાંથી કોમન શું, તો આની તો મેં તમને ટેકનિક આપી છે, ઓછા ત્રણ એક્સને પ્રથમ બ્રેકેટના પ્રથમ પદથી ડિવાઈડ કરો, એટલે એક્સથી ડિવાઈડ કરો, જે વધે તે તમારું કોમન, -3 કોમન. અહીંયા લખીશ -3 શું કરશે, તો બ્રેકેટની અંદર સાઇન ચેન્જ કરાવશે, x+7, રાઈટ? માઇનસનું પ્લસ થઈ જશે, ઓપોઝિટ સાઇન. નાવ x-3 x+7 બંનેના બરાબર 0, સો હિયર 3, હિયર -7, બરાબર છે? ઓકે, નાવ મને જવાબ મળી ગયો x=3 x-7. હવે તે નંબર શું હશે, તો એમાં યુનિટ પ્લેસ ઉપર આપણે શું ધારેલું, તો યુનિટ પ્લેસ ઉપર આપણે x ધારેલું, તો દેટ્સ રાઈટ, સો દેટ્સ યુનિટ પ્લેસ પર આપણે, ઓકે, લેટ મી સી આપણે શું ધારેલું, દશકનો અંક x છે, ઓકે, તો દશકના અંક ઉપર 3 અને એકમના અંક ઉપર 7, રાઈટ? આ માઇનસ નથી, રાઈટ? ધીસ ઇઝ જસ્ટ 7, રાઈટ? આ ખાલી ડેશ બતાવ્યો છે, ડેશ, રાઈટ? તો આ નહીં લખો ડેશ તો સારું, આઈ થિંક ડોન્ટ ડુ ધીસ, રાઈટ? ઇટ વિલ ગેટ કન્ફ્યુઝ. 7 અને 3, તો દશકના અંક પર 3 ધારેલો અને એકમના અંક પર 7, તો તે સંખ્યા શું થઈ, જુઓ, એકમ દશક કઈ રીતે લખાશે, એકમ દશક, તો એકમના સ્થાને આપણે ધારેલું એક્સ, દશકના સ્થાને સોરી ધારેલું એક્સ, અને ત્યાં આવ્યું 3, તો આ 3 ને કેટલાથી ગુણાકાર કરતા 21 આવે 7, એટલે ઓટોમેટિક 7 મળી ગયું, તો મારો નંબર 37 હશે. હવે જુઓ, એ નંબરના અંકોની અદલાબદલી કરીએ, તો અદલાબદલી કરીએ ને તો 73 થાય, 73 માંથી 37 માઇનસ કરશો ને 36 આવી જશે, જો આ બંનેનો તફાવત, રાઈટ? અહીંયા 6, અહીંયા 13, 13 માંથી 7 જાય તો 6 3 36, ઇઝ ધીસ ક્લિયર, રાઈટ? તો નવો નંબર 36 જેટલો વધારે આવ્યો, તો આઈ થિંક તમને આમાં સમજ પડી હશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ લેટ મી શો યુ ધી નેક્સ્ટ સમ. ઓકે, આ દાખલો એના જેવો છે વિદ્યાર્થી મિત્રો, યુ કેન ટ્રાય, રાઈટ? નહીં તો નેક્સ્ટ વિડીયોની અંદર હું આનો વિડીયો અપલોડ કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.